Hello student, hope you all are fine. अपने JEE ની અંદર last lecture ની અંદર statement interface અને prepared statement interface ભણ્યા स्टेटमेंट इंटरफेस अने प्रिपेर्ड स्टेटमेंट इंटरफेस में थोड़ो डिफरेंस छे ए पण आपणे शीखा। एक वधारे प्रोग्राम आपणे करेलो हतो, त्रण सब्जेक्ट ना मार्क एंटर करो, रोल नंबर नेम एंटर करो अने टोटल परसेंटेज ग्रेड फाइंड करीने बधी विगत डिटेल टेबल नी अंदर स्टोर करो। આપણે પ્રીવિયસ લેક્ચર ની અંદર શીખાતા, આજે આપણે આગળ ભણશું રિઝલ્ટ સેટ ઇન્ટરફેસ। આપણે જ્યારે ડેટા પ્રિન્ટ કરાવીએ ત્યારે જનરલી બાય ડિફોલ્ટ ડેટા પહેલા રેકોર્ડ થી છેલ્લા રેકોર્ડ સુધીનો ફોરવર્ડ મોડમાં પ્રિન્ટ થાય છે। जे क्रम मा टेबल नी अंदर डेटा होय एज क्रम मा डेटा प्रिंट थाय। फॉर एक्जाम्पल पहलो रेकॉर्ड छे 1 राम, 2 लक्ष्मण, 3 मयूर, 4 रवि। ज्यारे हुं प्रिंट करावुं त्यारे आज क्रम मा डेटा प्रिंट थशे। एटले के बाय डिफॉल्ट जे प्रिंट करवानी के सिलेक्ट करवानी मेथड छे फॉरवर्ड ओनली छे। એટલે પહેલા રેકોર્ડ ઉપર પોઇન્ટર સેટ થશે, ત્યાંથી પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો જેટલા રેકોર્ડ હશે એ 1x1 પ્રિન્ટ થશે। આપણે રેન્ડમલી પ્રિન્ટ કરાવી શકતા નથી, વચ્ચેથી પ્રિન્ટ કરાવી શકતા નથી। બાય ડિફોલ્ટ જે આપણે પ્રિન્ટ કરાવ્યું એ ફોરવર્ડ ઓનલી મોડ જ હોય છે। પણ માની લો કે મારે વચ્ચેથી પ્રિન્ટ કરાવવું હોય તો મારે લાસ્ટ રેકોર્ડ પ્રિન્ટ કરાવવું હોય તો એના માટે આપણે અત્યારે આ ટોપિક ભણીએ છીએ રિઝલ્ટ સેટ ઇન્ટરફેસ। રિઝલ્ટ સેટ ઇન્ટરફેસ શું છે? So it is used to access the data of the table from the database. Data access કરવા માટે use થાય, cursor position set કરવા માટે use થાય, forward ની જગ્યાએ વચ્ચેથી તમારે print કરાવવું હોય તો print કરાવી શકાય। Next point માં લખેલું છે, જો it is also maintain the cursor position for navigation data. Cursor can move on first, next, previous and last row. Cursor છે previous record ઉપર, next record ઉપર, first record ઉપર અને last record ઉપર set કરી શકાય। જ્યાં હું cursor set કરું ત્યાંથી આપણે print પણ કરાવી શકીએ। જ્યાં cursor set કરેલું હોય ત્યાંથી data fetch કરવા માટે get xxx method છે। इंटीजर हो तो गेट इंटीजर, स्ट्रिंग हो तो गेट स्ट्रिंग, डेटा टाइप नो उपयोग करें एक्स 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 એટલે डेटा टाइप। नेक्स्ट स्लाइड में જોઈએ કે બે પ્રકારના રિઝલ્ટ સેટ હોય, નોન સ્ક્રોલેબલ રિઝલ્ટ સેટ અને બીજો સ્ક્રોલેબલ રિઝલ્ટ સેટ। નોન સ્ક્રોલેબલ રિઝલ્ટ સેટ એટલે જે અત્યાર સુધી આપણે પ્રિન્ટ કરાયું સિલેક્ટ ક્વેરી નો યુઝ કરીએ, એટલે બાય ડિફોલ્ટ પહેલા રેકોર્ડ ઉપર કર્સર સેટ હોય અને પહેલા રેકોર્ડ થી છેલ્લો રેકોર્ડ સુધી પ્રિન્ટ કરે। ઇફ વી યુઝ પબ્લિક સ્ટેટમેન્ટ ક્રિએટ સ્ટેટમેન્ટ, ક્રિએટ સ્ટેટમેન્ટ મેથડ યુઝ કરો અને બ્રેકેટ જો ખાલી હોય તો એનો મતલબ નોન સ્ક્રોલેબલ રિઝલ્ટ સેટ છે। એટલે કે રેકોર્ડ પહેલાથી રેકોર્ડ થી છેલ્લા રેકોર્ડ સુધી પ્રિન્ટ કરશે, પોઇન્ટર સિલેક્ટ ક્વેરી નો યુઝ કરો
એટલે પહેલા રેકોર્ડ ઉપર સેટ થાય પહેલો, પછી બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છેલ્લો રેકોર્ડ એવી રીતે પ્રિન્ટ કરશે. રિઝલ્ટ સેટ ઓબ્જેક્ટ ધેટ ઇઝ રિટન બાય એક્ઝિક્યુટ ક્વેરી ઇઝ નોન સ્ક્રોલેબલ રિઝલ્ટ સેટ એન્ડ ફોરવર્ડ ઓનલી. ખાસ એ સમજવાનું, ફોરવર્ડ ઓનલી. નોન સ્ક્રોલેબલ રિઝલ્ટ સેટ ઇટ મીન્સ ધેટ યુ કેન મૂવ ફ્રોમ ધ ફર્સ્ટ રો ટુ લાસ્ટ રો એન્ડ કેન નોટ સ્ક્રોલ બેકવર્ડ. તમે રિવર્સમાં પોઈન્ટર લઈ જઈ શકો નહીં, એટલે તમે રેન્ડમલી કોઈ પણ ઉપર સેટ કરી શકો નહીં. એટલે બાય ડિફોલ્ટ પહેલા રેકોર્ડ થી છેલ્લા રેકોર્ડ જ પ્રિન્ટ કરશે. હવે મારે રેન્ડમલી રેકોર્ડ પ્રિન્ટ કરાવવા છે, વચ્ચેથી પ્રિન્ટ કરાવવા છે, તો આપણે નોન સ્ક્રોલેબલ રિઝલ્ટ સેટ નો ઉપયોગ કરવો પડે. સોરી, સ્ક્રોલેબલ રિઝલ્ટ સેટ. આપણે આગળની સ્લાઇડમાં જોયું કે ક્રિએટ સ્ટેટમેન્ટ અને બ્રેકેટ જો ખાલી હોય તો નોન સ્ક્રોલેબલ રિઝલ્ટ સેટ હોય. હવે સ્ક્રોલેબલ રિઝલ્ટ સેટમાં અહીંયા ખાસ ધ્યાનથી જોવો તો ક્રિએટ સ્ટેટમેન્ટ પછી બે આર્ગ્યુમેન્ટ છે જેમાં ઇન્ટીજર લખેલું છે. એ બે આર્ગ્યુમેન્ટ તમે સેટ કરી શકો, બે આર્ગ્યુમેન્ટ તમે સેટ કરી શકો. ધ ફર્સ્ટ પેરામીટર સેટ ધ સ્ક્રોલેબિલિટી એન્ડ ધ સેકન્ડ પેરામીટર અપડેટ ધ ટેબલ ટુ રિઝલ્ટ સેટ. પહેલી આર્ગ્યુમેન્ટ જે છે એનાથી તમે સ્ક્રોલેબિલિટી સેટ કરી શકો અને બીજી આર્ગ્યુમેન્ટ થી ટેબલની અંદર રિઝલ્ટ અપડેટ કરી શકો. હવે ફર્સ્ટ આર્ગ્યુમેન્ટ જે છે એ આ ત્રણ આર્ગ્યુમેન્ટમાંથી એક આપવાની, ટાઈપ અંડરસ્કોર સ્ક્રોલ અંડરસ્કોર સેન્સિટિવ કેપિટલ, ટાઈપ અંડરસ્કોર સ્ક્રોલ અંડરસ્કોર ઇનસેન્સિટિવ અને ટાઈપ અંડરસ્કોર ફોરવર્ડ અંડરસ્કોર ઓનલી. આ ત્રણ માંથી એક જ સેટ કરવાની હોય. જો તમે સેન્સિટિવ કે ઇનસેન્સિટિવ સેટ કરશો તો રિઝલ્ટ જે છે એ સ્ક્રોલેબલ હશે, એટલે કે તમે આડાઅવળા રેકોર્ડ સેટ કરી શકશો, વચ્ચેથી રેકોર્ડ પ્રિન્ટ કરાવી શકશો, લાસ્ટ રેકોર્ડ પ્રિન્ટ કરાવી શકો. અને જો ટાઈપ અંડરસ્કોર ફોરવર્ડ ઓનલી હોય તો તમે ફોરવર્ડ મોડમાં જ ડેટા પ્રિન્ટ કરાવી શકો, પહેલાથી છેલ્લા રેકોર્ડ સુધી. આ તો થઈ પહેલી આર્ગ્યુમેન્ટ. હવે તમારે સ્ક્રોલેબલ રિઝલ્ટ સેટ કરવું હોય, એટલે કે વચ્ચેથી રેકોર્ડ પ્રિન્ટ કરાવવા હોય અથવા તો ત્રીજો, ચોથો, પાંચમો રેકોર્ડ પ્રિન્ટ કરાવવા હોય, તો તમારે આટલી મેથડનો યુઝ કરવો પડે. ફર્સ્ટ, પ્રીવિયસ, નેક્સ્ટ, લાસ્ટ અને રિલેટિવ. ફર્સ્ટ મેથડ થી પોઈન્ટર પહેલા રેકોર્ડ ઉપર સેટ કરશે. પોઈન્ટર જ્યાં સેટ હોય ત્યાંથી રેકોર્ડ પ્રિન્ટ કરવાનું ચાલુ કરે. જો પ્રીવિયસ રેકોર્ડ, પ્રીવિયસ મેથડ યુઝ કરો તો પોઈન્ટર જ્યાં હોય ત્યાં એનાથી એક આગળના રેકોર્ડ ઉપર પોઈન્ટર સેટ કરશે. પછી નેક્સ્ટ, પોઈન્ટર જ્યાં હોય ત્યાં તો રેકોર્ડ નેક્સ્ટ રેકોર્ડ ઉપર સેટ કરશે. જો ત્રીજા ઉપર હોય તો ચોથા રેકોર્ડ ઉપર, પહેલા હોય તો બીજા ઉપર. લાસ્ટ મેથડ, મૂવ ધ કર્સર પોઝિશન એટ ધ લાસ્ટ રેકોર્ડ. કર્સર પોઝિશન અત્યારે ગમે તે રેકોર્ડ ઉપર હોય, કર્સર ગમે તે રેકોર્ડ ઉપર હોય, એ લાસ્ટ રેકોર્ડ ઉપર સેટ કરશે. અને સૌથી અગત્યનું નવું, રિલેટિવ. Used to move the cursor on backward from current row. Pointer ગમે ત્યાં હોય એને બેકવર્ડ ડાયરેક્શનમાં મૂવ કરશે. એટલે કે માઇનસ આર્ગ્યુમેન્ટ આપવી પડે. હું અત્યારે માની લો કે છેલ્લા રેકોર્ડ ઉપર છું, -3 આપું તો લાસ્ટ થર્ડ રેકોર્ડ ઉપર ડેટા પોઈન્ટર સેટ થઈ જશે. રિવર્સ
पोजिशन में पॉइंटर मूव कर से બે આર્ગ્યુમેન્ટ આપવાની વાત થઈ પહેલી આર્ગ્યુમેન્ટ જોઈ આપણે ટાઇપ અંડરસ્કોર સ્ક્રોલ અંડરસ્કોર સેન્સિટિવ ટાઇપ અંડરસ્કોર સ્કોર અંડરસ્કોર ઇનસેન્સિટિવ અને ટાઇપ અંડરસ્કોર ફોરવર્ડ ઓનલી આ ત્રણમાંથી એક આપી શકાય પોઇન્ટર ખસેડવા માટે કે મૂવ કરવા માટે ફર્સ્ટ નેક્સ્ટ લાસ્ટ પ્રીવિયસ અને રિલેટિવ જેવી મેથડ છે બે આર્ગ્યુમેન્ટ આપવાની વાત થઈ પહેલી આર્ગ્યુમેન્ટ આ ત્રણ માંથી એક આપવાની બીજી આર્ગ્યુમેન્ટ આ બે માંથી એક આપવાની અપડેટ ધ ડેટા યુ નીડ ટુ એક્ઝિક્યુટ અનધર એસક્યુએલ કમાન્ડ through a statement object introduce the ability to update the data in table directly through result set interface pg argument તમે આ બે માંથી એક સેટ કરી શકો concur underscore read underscore only જો સિલેક્ટ ક્વેરીનો યુઝ કરવાનો હોય એટલે કે ડેટા માત્ર રીડ કરવા માટે છે ફેચ કરવા માટે છે તો તમારે કોનકર અંડરસ્કોર રીડ અંડરસ્કોર ઓનલી યુઝ કરવું પડે અને કોનકર અંડરસ્કોર અપડેટેબલ ટેબલની અંદર રેકોર્ડ અપડેટ કરવાના હોય ઇન્સર્ટ અપડેટ ડિલીટ મેથડનો યુઝ કરવાનો હોય તો તમારે કોનકર અંડરસ્કોર અપડેટેબલ યુઝ કરવું પડે અહીંયા આપણે આર્ગ્યુમેન્ટ જે છે એ બે ઇન્ટીજર આપેલી છે એટલે તમે અહીંયા તો આપણે ઇન્ટીજર આર્ગ્યુમેન્ટ આપતા નથી પણ અહીંયા તમે જે કાંઈ પણ વેલ્યુ આપશો એનો ઇન્ટીજર નંબર બાય ડિફોલ્ટ સ્ટોર કરશે ફર્સ્ટ આર્ગ્યુમેન્ટ આ ત્રણ માંથી એક અને સેકન્ડ આર્ગ્યુમેન્ટ આ બે માંથી એક જો આવી બે આર્ગ્યુમેન્ટ વાળી ક્રિએટ સ્ટેટમેન્ટ મેથડ યુઝ કરો તો એનો મતલબ એવો થાય કે પોઇન્ટર તમે આડાઅવળા રેકોર્ડ ઉપર સેટ કરી શકશો અને જો ખાલી ક્રિએટ સ્ટેટમેન્ટ નો યુઝ કરો તો એનો મતલબ એવો થયો કે તમે રેકોર્ડ આડા અવળા રેન્ડમ રેકોર્ડ ઉપર સેટ કરી શકતો નહીં બે માંથી એક આર્ગ્યુમેન્ટ પહેલી આર્ગ્યુમેન્ટ આ ત્રણ માંથી એક type underscore scroll underscore sensitive bg argument type underscore scroll underscore insensitive and a type underscore forward underscore only sensitive and insensitive એટલે જો તમારે રેકોર્ડ રેન્ડમ ઉપર સિલેક્ટ કરવા હોય રેન્ડમ થી પ્રિન્ટ કરાવવા હોય તો સ્ક્રોલ અંડરસ્કોર સેન્સિટિવ અથવા ઇનસેન્સિટિવ નો યુઝ કરવો પડે અને જો પહેલા રેકોર્ડ થી છેલ્લા રેકોર્ડ ઉપર જ પ્રિન્ટ કરાવવાનું હોય તો તમે ટાઇપ અંડરસ્કોર ફોરવર્ડ અંડરસ્કોર ઓનલી યુઝ કરો તો ચાલ પોઇન્ટર જ્યાં સેટ હોય ત્યાંથી રેકોર્ડ પ્રિન્ટ કરશે ફર્સ્ટ પ્રીવિયસ નેક્સ્ટ લાસ્ટ રિલેટિવ ફર્સ્ટ પેલા રેકોર્ડ ઉપર પ્રીવિયસ પોઇન્ટર જ્યાં હોય ત્યાંથી આગળના રેકોર્ડ ઉપર નેક્સ્ટ પોઇન્ટર જ્યાં જેટલામાં રેકોર્ડ ઉપર હોય ત્યાંથી નેક્સ્ટ રેકોર્ડ ઉપર સેટ કરશે લાસ્ટ પોઇન્ટર ગમે ત્યાં હોય છેલ્લા રેકોર્ડ ઉપર સેટ કરશે
रिलेटिव बैकवर्ड डायरेक्शन में पॉइंटर मूव करशे, माइनस में आर्ग्युमेंट आपवी पड़े, ज्यां होय पॉइंटर त्यांथी बैकवर्ड डायरेक्शन में जशे अने रेकॉर्ड से पर पॉइंटर सेट करशे। બીજી બે આર્ગ્યુમેન્ટ કોન્કર અંડરસ્કોર રીડ ઓનલી અને અપડેટેબલ, જો ફોરવર્ડ ડાયરેક્શનમાં અને સિલેક્ટ ક્વેરીનો યુઝ કરવાનો હોય તો રીડ ઓનલી, ઇન્સર્ટ અપડેટ ડિલીટનો યુઝ કરીને ટેબલની અંદર અપડેટ કરવાનું હોય તો અપડેટેબલ મેથડનો યુઝ કરવો પડે। અત્યાર સુધી આગળ સ્ટેટમેન્ટ ઇન્ટરફેસ અને પ્રિપેર્ડ સ્ટેટમેન્ટ ઇન્ટરફેસ જે આપણે ભણ્યા, ઘણા બધા પ્રોગ્રામ એમાં જોયા, એમાં માત્ર ને માત્ર તમે ફોરવર્ડ ડાયરેક્શનમાં પોઇન્ટર મૂવ કરતા હતા, પહેલા રેકોર્ડ થી છેલ્લા રેકોર્ડ ઉપર। ક્વેશ્ચન એવો હતો કે આપણે પોઇન્ટર રેન્ડમ રેકોર્ડ ઉપર સેટ કરી શકીએ જેથી આપણે વચ્ચેથી અથવા તો લાસ્ટથી રેકોર્ડ પ્રિન્ટ કરાવી શકીએ। એનું સોલ્યુશન આપે છે રિઝલ્ટ સેટ ઇન્ટરફેસ। ક્રિએટ સ્ટેટમેન્ટ ની અંદર આપણે વિધાઉટ આર્ગ્યુમેન્ટ આપતા હતા, હવે તમે જે આર્ગ્યુમેન્ટ આપશો એમાં બે વેલ્યુ ઇન્ટીજર આપશો જેથી તમે રેકોર્ડ એટલે કે પોઇન્ટર રેન્ડમલી રેકોર્ડ ઉપર સેટ કરી શકશો અને ત્યાંથી રેકોર્ડ આપણે પ્રિન્ટ કરાવી શકીએ। બરાબર, નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે એનું પ્રેક્ટિકલ જોશું જેથી તમને આઈડિયા આવશે કે આપણે રેન્ડમલી રેકોર્ડ ઉપર પોઇન્ટર કેવી રીતે સેટ કરી શકીએ અને રેકોર્ડ પ્રિન્ટ કરાવી શકીએ। તમને બધાને આ થિયરી નો ખ્યાલ આવ્યો હશે। નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રેક્ટિકલ આનું જોશું। થેન્ક યુ સ્ટુડન્ટ.